हेलो स्टूडेंट्स, वेलकम अगेन टू द न्यू टॉपिक ऑफ प्रोबेबिलिटी। दिस इज द वीडियो ऑफ प्रोबेबिलिटी पार्ट 6। लेट्स स्टार्ट आ वीडियो प्रोबेबिलिटी नो लास्ट वीडियो छे। એટલે આ વિડીયોમાં હું તમને પ્રોબેબિલિટીની જેટલી થિયોરમ્સ છે એ થિયોરમ્સના પ્રૂફ અને એ થિયોરમ્સ શું છે અને જે ફોર્મ્યુલાઝ આપણે યુઝ કર્યા છે તો એ ફોર્મ્યુલાઝ તમારે ક્યાંથી આવ્યા છે, બે ત્રણ ફોર્મ્યુલાઝના આમાં થિયોરમ્સ છે, બરાબર? થિયોરમ્સ મીન આ ફોર્મ્યુલા ક્યાં કેવી રીતે આપણે ફાઇન્ડ કર્યું છે, તો આમાં 6 થિયોરમ્સ છે જે એમાંથી બે કે ત્રણ મોસ્ટ આઈએમપી તમારે થિયોરમ્સ છે। થિયોરમ નંબર 1 જે છે એ સિમ્પલ થિયોરમ છે, આનો યુઝ આપણે ઘણી જગ્યા કર્યું છે। શું છે થિયોરમ? કે ઇફ પ્રોબેબિલિટી ઓફ એ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ હેપનિંગ એન્ડ ઇવેન્ટ એ, પી ઓફ એ જે છે એ શું છે? હેપનિંગ ઇવેન્ટ છે, સેની માટેનું? એ માટેનું। ધેન પી ઓફ એ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ એ। આ ફોર્મ્યુલાનું આપણે ઘણી જગ્યાએ યુઝ કર્યું છે આપણે લાસ્ટ 5 વિડીયોઝમાં, બરાબર? હવે આ ફોર્મ્યુલા કેવી રીતે આવ્યું છે એની માટેનું પ્રૂફ છે। પ્રૂફમાં શું છે? સપોઝ એ ઇઝ અ સબસેટ ઓફ એ યુનિવર્સલ સેટ એસ। યુનિવર્સલ સેટ એનું મીનિંગ છે કે જેમાં બધા સેટ આવી જાય છે એને યુનિવર્સલ સેટ કહેવાય, બરાબર? તો જે યુનિવર્સલ સેટ છે એમાંથી એક આપણે સબસેટ લીધું, તો આમાંથી આપણે અમુક નંબર્સ લઈને એનું સેટ બનાવ્યું છે, એનું નામ આપ્યું છે કેપિટલ એ। એને શું કહેવાય? સબસેટ કહેવાય, કેમ કે એની અંદર જેટલા પોઈન્ટ છે જે આપણે લીધા છે યુનિવર્સલ સેટ એસ માંથી લીધા છે એટલે એને સબસેટ કહેવાય, બરાબર? દેટ ઇઝ એસ ઇઝ ઇક્વલ ટુ એ યુનિયન એ ડેશ। એ ડેશ નો મીનિંગ છે કે જે એ માં હોય, એ ડેશ નો મીનિંગ શું થાય કે જે આપણે એ સેટ લીધું છે એને કાઢીને, એ પોઈન્ટ ને કાઢી નાખો એસ માંથી, તો જેટલા બીજા નંબર્સ વધ્યા એસ માંથી એ ના પોઈન્ટ કાઢી નાખો તો જે બીજા પોઈન્ટ વધ્યા છે એ સેમાં ગણાશે? તમારે એ ડેશમાં ગણાશે, બરાબર? નાઉ ટેક પ્રોબેબિલિટી બોથ ધ સાઇડ્સ। હવે આપણે એ અને એ ડેશ ની ખબર પડી ગઈ, એ શું છે? યુનિવર્સલ સેટ માંથી આપણે 3 કે 4 પોઈન્ટ લઈને એનું એક સબસેટ બનાવ્યું। હવે જે 3-4 પોઈન્ટ લીધા એને કાઢીને બીજા જેટલા પોઈન્ટ વધ્યા યુનિવર્સલ સેટ એસ માં એને આપણે શું નામ આપી દીધું? એ ડેશ। હવે એ અને એ ડેશ બે ને આપણે ભેગું કરી તો શું મળશે? એસ મળી જશે તમને, બરાબર ને? તો બે સાઈડ આપણે પ્રોબેબિલિટી લીધું, તો પી ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ યુનિયન એ ડેશ। હવે યુનિયન આવે તો એની જગ્યાએ હું તમને શું કીધું હતું કે આપણે પ્લસ લેવાનું રહેશે, તો પી ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ પ્લસ પી ઓફ એ ડેશ। એને શું નામ દેવાનું? ઇક્વેશન નંબર 1। કેમ? સિન્સ એ એન્ડ એ ડેશ આર ડિસજોઇન્ટ સેટ, અલગ અલગ સેટ થયા ને, એના જે નંબર્સ હોય જે સેટમાં સબસેટમાં નંબર છે એ એડેશમાં તો હશે નહીં, બે અલગ અલગ સેટ છે, તેને શું નામ આપ્યું છે? ડિસજોઇન્ટ સેટ છે, મીન્સ અલગ અલગ સેટ્સ છે। બટ વી નો દેટ, પણ આપણને શું ખબર છે કે પી ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ 1, મીન્સ કે જે પ્રોબેબિલિટી છે એનું સરવાળો હંમેશા શું હોય છે? 1 હોય છે। 1 કરતા વધારે પ્રોબેબિલિટી ક્યારેક હોતી નથી, બરાબર? તો હવે આપણે શું કરશું કે પી ઓફ એસ બરાબર શું મૂકી દેવાનું? 1 મૂકી દેવાનું ઇક્વેશન। નાઉ પુટ ધ વેલ્યુ ઓફ પી એસ ઇન ઇક્વેશન નંબર 1, વી ગેટ પી એસ ની જગ્યાએ આપણે શું મૂકી દીધું? 1, કેમ કે યુનિવર્સલ સેટ ગમે એમાં નંબર્સ હોય, ગમે સેટ એની અંદર હોય, એબીસીડી હોય, ઇવેન્ટ હોય, જે હોય આપણે જેટલું ધારી શકીએ બધું હોય, પણ એની જ્યારે આપણે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરશું એ કાયમ 1 આવી જોઈએ, 1 કરતા વધારે ક્યારેક નહીં હોય, બરાબર? તો આપણે વેલ્યુ મૂકી 1, તો 1 ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ પ્લસ પી ઓફ એ ડેશ, તો દેટ ઇઝ પી ઓફ એ ડેશ ને એમનેમ રાખો અને પી ઓફ એ ને આપણે લેફ્ટ સાઈડ લઈ ગયા તો શું થયું? પી ઓફ એ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ એ, આપણે એ જ પ્રૂફ કરવાનું હતું, હેન્સ પ્રૂફ ઇસ થિયોરમ આપણે પ્રૂફ કરવાની હતી કે પ્રૂફ દેટ પી ઓફ એ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ
ए जे आपणे प्रूफ करी दीधुं छे बराबर। थ्योरम नंबर टू मोस्ट आईएमपी थ्योरम छे एडिशन थ्योरम ऑफ प्रोबेबिलिटी। एने तम क्वेश्चन तमने एडिशन थ्योरम ऑफ प्रोबेबिलिटी लखीने एकलू आपी शके छे तमारे त्यारे आ नीचे जे इफ ए एंड बी आर एनी टू इवेंट्स देन पी ऑफ ए यूनियन बी इज इक्वल टू पी ऑफ ए प्लस पी ऑफ बी माइनस पी ऑफ ए इंटरसेक्शन बी आ आखू लखीने आपी शके छे। एडिशन प्रूव दैट एडिशन थ्योरम ऑफ प्रोबेबिलिटी आ लखीने आपसे और प्रूव दैट आ जे लखेलू छे आखू बे लाइन आ લખીને આપી શકે છે। તો તમને એડિશન થ્યોરમ ઓફ પ્રોબેબિલિટી પ્રૂફ કરવાનું કે તો તમારે આ જે નીચેની બે લાઈન છે આ પહેલા લખવાની પછી એની પ્રૂવિંગ કરવાની રહેશે। આ તમારે મોસ્ટ આઈએમપી થ્યોરમ માં આવે છે। તો એડિશન થ્યોરમ ઓફ પ્રોબેબિલિટી શું છે? ઇફ એ એન્ડ બી આર એની ટુ ઇવેન્ટ્સ, એ અને બી આપણે કાયમ બે જ ઇવેન્ટ લઈએ છીએ બરાબર, then p of a union b is equal to p of a plus p of b minus p of a intersection b। આ ફોર્મ્યુલાનો યુઝ આપણે જે વિડિયો નંબર 1 હતો એમાં આપણે આ વિડિયોનો યુઝ કર્યો છે બરાબર। તો પ્રૂફમાં શું કરવાનું, સૌથી પહેલા તમારે શું કરવાનું રહેશે, આ ડાયાગ્રામ બનાવવાનું રહેશે। આ ડાયાગ્રામ તમારે 2 થી 3 થ્યોરમ્સ માં યુઝ કરવાનું છે। આ ડાયાગ્રામ નો યુઝ તમારે 2 થી 3 થ્યોરમ માં કરવાનું છે। કેવી રીતે કરશું આનો યુઝ આપણે, કે જો સૌથી પહેલા બનાવવાનું કેવી રીતે, આ યુ છે એની જગ્યાએ તમે એસ લઈ શકો છો, યુનિવર્સલ સેટ છે એટલે હું યુ લખું છું, તમે એસ લખી શકો યા યુનિવર્સલ સેટ નો પહેલો લેટર જે છે યુ ઈ લીધું છે બરાબર, તમારે જે લખવું। એ અને બી સેટ છે, હવે એમાં એવું નથી કીધું કે ડિસજોઇન્ટ છે તો આપણે ડિસજોઇન્ટ નથી લેવાનું બરાબર। તો આવી રીતે આપણે બે સેટ લીધા, આ પહેલામાં જે વચ્ચે છે એને શું નામ દેવાનું, એ ઇન્ટરસેક્શન બી, આ છેદવાળા બધા જે પોઈન્ટ્સ હશે એ એમાં આવશે બરાબર। જે બાકીના એ ના બાકીના હશે એ અહીંયા લખવાનું, શું લખવાનું, એ ઇન્ટરસેક્શન બી ડેશ। તો આ બાજુ શું આવશે કે એ ડેશ ઇન્ટરસેક્શન બી, આમાં બી વાળા પોઈન્ટ છે તો એનું મીનિંગ છે કે જે એમાં ન હોય એ વાળા પોઈન્ટ આપણે એમાં લેવાનો છે। તો એ સાઈડ જે હશે એ બી માં ન હોય એવા પોઈન્ટ આપણે એમાં લેવાના રહેશે। તો આ ડાયાગ્રામ 2 થી 3 થ્યોરમ માં તમારે યુઝ કરવાનું છે, એટલે આ ડાયાગ્રામ માં જે એ ઇન્ટરસેક્શન બી ડેશ છે, એ ઇન્ટરસેક્શન બી છે, એ ડેશ ઇન્ટરસેક્શન બી છે, આ તમારે કેવી રીતે લખવાનું છે યાદ રાખવાનું રહેશે બરાબર। હવે એનું યુઝ કેવી રીતે કરશો, જો સપોઝ ટુ ઇવેન્ટ એ એન્ડ બી આર શોન ઇન વેન ડાયાગ્રામ બરાબર, બે ઇવેન્ટ છે આપણે વેન ડાયાગ્રામ એનું બનાવ્યું છે। ફ્રોમ ધ ફિગર ઇટ ઇઝ ક્લિયર ડેટ, ફિગર થી શું તમને ખ્યાલ આવે છે, ક્લિયર થાય છે કે ધ ઇવેન્ટ એ કન્સિસ્ટ ઓફ ટુ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ, એ ઇન્ટરસેક્શન બી ડેશ એન્ડ એ ઇન્ટરસેક્શન બી। હવે જો એ એન્ડ બી, એ છે તમે એ ઇન્ટરસેક્શન બી ડેશ અને એ ઇન્ટરસેક્શન બી ને ભેગું કરો તો તમને આખું આખું એ મળી જશે બરાબર ને। સિમિલરલી આગળ ક્વેશ્ચનમાં બી માટે આવશે, શું બી માં કરવાનું, તમે એ ઇન્ટરસેક્શન બી અને એ ડેશ ઇન્ટરસેક્શન બી આ બે ને ભેગું કરશો એટલે બી મળી જશે બરાબર। હવે લાસ્ટમાં તમારે આવશે એ યુનિયન બી, ત્રણે ત્રણ તમને એક ભેગું બતાવી દઉં છું। એ યુનિયન બી માં શું કરવાનું આવશે કે આ ત્રણે ત્રણ ને તમે ભેગા કરશો તો તમને શું મળી જશે, એ યુનિયન બી બરાબર। તો હવે એ માટે શું કર્યું, દેટ ઇઝ એ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટરસેક્શન બી ડેશ યુનિયન એ ઇન્ટરસેક્શન બી। હવે શું કરવાનું કે જે આ લખ્યું એમાં બધે પ્રોબેબિલિટી આપણે લઈ લેવાની બરાબર। તો પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ડેશ પ્લસ યુનિયન છે એટલે શું કરવાનું, પ્લસ લેવાનું પી ઓફ એ ઇન્ટરસેક્શન બી। હવે ખાસ ધ્યાન રાખવાનું જે ડેશ વાળા હોય એને લેફ્ટ સાઈડમાં રાખવાનું જેમાં ગમે એમાં ડેશ આવતું હોય બરાબર, બાકી જે સિમ્પલ વાળા હોય જેમાં ડેશ એક કે ન હોય એ રાઈટ સાઈડમાં રાખવાનું। તો શું આવશે અહીંયા, પી ઓફ એ માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી, આનું નામ દેવાનું ઇક્વેશન નંબર 1। સિમિલરલી ધ ઇવેન્ટ બી કન્સિસ્ટ ટુ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ,
ए इंटरसेक्शन बी बीजू शू आवशे एंड ए डैश इंटरसेक्शन बी बराबर दैट इज बी इज इक्वल टू ए इंटरसेक्शन बी यूनियन ए डैश इंटरसेक्शन बी હવે શું કરવાનું બંને સાઈડ શું લેવાનું પ્રોબેબિલિટી લેવાની p ઓફ b ઇઝ ઇક્વલ ટુ p ઓફ a ઇન્ટરસેક્શન b પ્લસ p ઓફ a ડેશ ઇન્ટરસેક્શન b p ઓફ હવે ડેશ વાળાને લેફ્ટ સાઈડ રાખવાનું બાકી જેટલા હોય એને રાઈટ સાઈડમાં રાખો p ઓફ b માઈનસ p ઓફ a ઇન્ટરસેક્શન b આને નામ દેવાનું તમારે ઇક્વેશન નંબર 2 હવે તમને લાસ્ટ વાળું શું કીધું તું કે a યુનિયન b લેવાનું રહેશે સિમિલરલી ધ ઇવેન્ટ a યુનિયન b કન્સિસ્ટ ઓફ 3 મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ કયા કયા a ઇન્ટરસેક્શન b ડેશ a ઇન્ટરસેક્શન b એન્ડ a ડેશ ઇન્ટરસેક્શન b આ ત્રણે ત્રણનું તમે યુનિયન કરો યોગ ગણ કરો તો તમને શું મળશે a યુનિયન b મળશે તો a યુનિયન b બરાબર A intersection B dash union A intersection B union A dash intersection B. હવે બધે આપણે પ્રોબેબિલિટી લેશું તો શું થશે કે બધાનો સરવાળો થઈ જશે બરાબર ને તો P of A union B is equal to P of A intersection B dash plus P of A intersection B plus P of A dash intersection B. હવે જે આપણે બે ઇક્વેશન્સ બનાવી છે તો જો p ઓફ a ઇન્ટરસેક્શન b અને p ઓફ a ડેશ ઇન્ટરસેક્શન b આ બે ની વેલ્યુ આપણે ઇક્વેશન નંબર 1 એન્ડ 2 થી મૂકી દેશું આમાં બરાબર તો મૂકી દો આમાં p ઓફ a યુનિયન b બરાબર p ઓફ a ઇન્ટરસેક્શન b ડેશ ની વેલ્યુ શું હતી p ઓફ a માઈનસ p ઓફ a ઇન્ટરસેક્શન b હતી એ મૂકી દીધી p ઓફ a યુનિયન b પ્લસ p ઓફ a સોરી પ્લસ p ઓફ a ઇન્ટરસેક્શન b આને એમ નામ રાખો પ્લસ p ઓફ a ડેશ ઇન્ટરસેક્શન b ની વેલ્યુ હતી p ઓફ b માઈનસ p ઓફ a ઇન્ટરસેક્શન b આ વેલ્યુ આપણે મૂકી દીધી હવે જો p માઈનસ p ઓફ a ઇન્ટરસેક્શન b અહીંયા છે પ્લસ p ઓફ a ઇન્ટરસેક્શન b આ બે વેલ્યુ કેન્સલ થઈ જશે એટલે તમારો ફાઇનલ આન્સર તમને મળશે p ઓફ a યુનિયન b ઇઝ ઇક્વલ ટુ p ઓફ a પ્લસ p ઓફ b માઈનસ p ઓફ a ઇન્ટરસેક્શન b આપણે ઈજ ફાઇન્ડ કરવાનું હતું સૌથી પહેલા a લેવાનું પછી b લેવાનું પછી લાસ્ટમાં a યુનિયન b લેવાનું ડાયાગ્રામથી બધી વેલ્યુઝનો યોગ ગણ કરતા જવાનું અને લાસ્ટમાં ઇક્વેશન નંબર 1 એન્ડ 2 થી વેલ્યુ મૂકી દેવાની રહેશે બરાબર આપણે આ જ પ્રૂફ કરવાનું હતું હવે જે આપણે વેલ્યુ ફાઇન્ડ કરી એની કોરોલરી છે કે એનાથી બીજા કઈ વેલ્યુઝ મળશે ઇફ a એન્ડ b આર મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ હોય તો એનો મીનિંગ છે કે a ઇન્ટરસેક્શન b ઇઝ ઇક્વલ ટુ 5 તો હેન્સ 5 હોય તો જ્યારે એની પ્રોબેબિલિટી લો તો એની પ્રોબેબિલિટી તમને 0 મળે તો આમાં જે આપણે લાસ્ટમાં ફોર્મ્યુલા ફાઇન્ડ કર્યું છે તો p ઓફ a પ્લસ p ઓફ b માઇનસ p ઓફ a ઇન્ટરસેક્શન b હોય તેની જગ્યાએ શું મૂકી દેવાનું 0 મૂકી દેવાનું તો તમને વેલ્યુ શું મળશે p ઓફ a યુનિયન b ઇઝ ઇક્વલ ટુ p ઓફ a પ્લસ p ઓફ b જેનો યુઝ આપણે ક્વેશ્ચન્સમાં કરતા હતા આ ફોર્મ્યુલા તમને સ્ટાર્ટિંગમાં હું લખાયું હતું બરાબર ફોર 3 ઇવેન્ટ્સ a એન્ડ A, B and C we get. હવે આ જ વસ્તુ તમે ત્રણ ઇવેન્ટ માટે કરો તો શું મળશે P of A union B union C is equal to P of A plus P of B plus P of C minus. હવે બે બે નું ઇન્ટરસેક્શન લેવાનું. Minus P of A intersection B minus B intersection C minus P of C A, C intersection A plus P of A intersection B P of A intersection B intersection C આ જે ઉપરનો ફોર્મ્યુલા છે બે ઇવેન્ટ માટેનું કે P of A union B is equal to P of A plus P of B minus P of A intersection B એ જ ફોર્મ્યુલા જ્યારે 3 ઇવેન્ટ માટે આવે ત્યારે આ જે કોરોલરી 3 છે ત્યારે આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનું રહેશે એક એક ક્વેશ્ચન્સ તમારા આ 3 ઇવેન્ટ્સ માટેના નથી પણ કદાચ પૂછે તો તમને યાદ રહેવું જોઈએ
Corollary 3. The sum of the probabilities that at least one of the two events A and B will occur or none will occur is always 1. कि जे happening event होए अने non-happening event होए एनु सरवाड़ो एक ज होए शे तो तमने starting मा कीधुं तुं कि P of A plus P of A dash is equal to 1. अवे ज्यारे तमारी पासे बे इवेंट होए त्यारे तमे शुं करो ई तो हुं तमने एक इवेंट माटे बतायुं तुं बराबर ने तो बे इवेंट माटे P of A union B plus P of A dash intersection B dash is equal to 1 होय छे आ फॉर्मूला बे इवेंट माटे नु छे तो दिस इम्प्लाइज P of A union B is equal to 1 minus P of A dash intersection B dash આ ફોર્મ્યુલા તે તમને સ્ટાર્ટિંગમાં લખાયું તો આ આવી રીતે આવે છે થ્યોરમ નંબર 3 આઈએમપી થ્યોરમ છે ઘણી વખત પૂછાવેલી છે એક્ઝામમાં એટલે વ્યવસ્થિત તમારે જોવાનું રહેશે જે હમણાં લાસ્ટમાં કોરોલરી 3 ફાઇન્ડ કરી છે એનું યુઝ આપણે આમાં કરવાના છીએ તો કેવી રીતે યુઝ કરશું પહેલા કોઈ થ્યોરમ શું છે એ જોઈ લે ઇફ એ એન્ડ બી આર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ હોય ત્યારે શું થાય છે કે જ્યારે ઇન્ટરસેક્શન હોય ત્યારે એની જગ્યા મલ્ટીપ્લાય થઈ જાય છે બરાબર ને ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ હોય ત્યારે ધેન એ ડેશ એન્ડ બી ડેશ આર ઓલસો ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ થ્યોરમ છે કે એ એન્ડ બી ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ હોય તો એ ડેશ એન્ડ બી ડેશ આર ઓલસો ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ બરાબર ને તો પ્રૂફ કેવી રીતે કરશો તો સૌથી પહેલા આપણે એ એન્ડ બી ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ તમને ગીવન છે તો એનું ફોર્મ્યુલા શું બનશે એનાથી સિન્સ એ એન્ડ બી આર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ ધેન સૌથી પહેલા જે ગીવન હોય ને એ તમારે લખવાનું રહેશે એ એન્ડ બી આર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ ધેન P of A intersection B is equal to P of A into P of B. આ તમને ક્વેશ્ચનમાં આપેલું છે હવે તમારે શું પ્રૂફ કરવાનું છે એ તમારા માઇન્ડમાં હોવું જોઈએ તો પ્રૂફ કરવાનું છે કે P of A dash intersection B dash is equal to P of A dash into P of B dash. એ જ પ્રૂફ કરવાનું છે ને જો A B ની જગ્યાએ A dash and B dash આપણે લાવવાનું છે બરાબર એ તમારે પ્રૂફ કરીને લાવવાનું છે કેવી રીતે લાવશું નાઉ વી નો ધેટ ફોર ટુ ઇવેન્ટ્સ એ એન્ડ બી શું ફોર્મ્યુલા આપણે આપણે ફાઇન્ડ કર્યું છે કે પી ઓફ એ યુનિયન બી પ્લસ પી ઓફ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 એ ફાઇન્ડ કર્યું ને હમણાં કોરોલરી 3 માં તો પી ઓફ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ એ યુનિયન બી આ શું કામ લીધું કેમ કે આપણે ડેશ વાળી વેલ્યુ ફાઇન્ડ કરવાની છે પ્રૂફ કરવાની છે હવે પી ઓફ એ યુનિયન બી નું ફોર્મ્યુલા આપણે શું ફાઇન્ડ કર્યું હતું હમણાં પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી આપણને આ ફોર્મ્યુલા ખબર છે બરાબર હવે જો કે માઇનસ નો અંદર ગુણાકાર કરો તો માઇનસ અહીંયા તો પ્લસ છે જ્યાં પ્લસ હશે અહીંયા માઇનસ થઈ જશે પી ઓફ એ માઇનસ પી ઓફ બી હવે માઇનસ ગુણ્યા માઇનસ કરો એટલે પ્લસ થઈ ગયું હવે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ની જગ્યા જો અહીંયા શું આપેલું છે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી આ અહીંયા ડાયરેક્ટ હું મૂકી દીધું છે ફ્રોમ ઇક્વેશન 1 હવે આ જે પહેલી વેલ્યુ છે હવે તમારે ધ્યાન દેવાનું જરૂર છે કે આ કેવી રીતે હું લખું છે પછી નહીં તો ખ્યાલ નહીં આવે તમને કન્ફ્યુઝ થઈ જશો 1 માઇનસ પી ઓફ એ જે છે એને હું જો બ્રેકેટમાં લખું 1 માઇનસ પી ઓફ એ બરાબર અહીંયા કંઈ નથી તો હું શું લખી દીધું છે 1 લખી દીધું છે હવે જે આ બે વેલ્યુ વધી આમાંથી જો બેમાં શું કોમન મળે છે શું બહાર આવશે પી ઓફ બી જો બેમાં છે તો માઇનસ પી ઓફ બી બહાર લઈ લીધું તો અહીંયા પી ઓફ બી બાર લીધું તો શું મળી ગયું તમને 1 હવે માઇનસ પી ઓફ બી બાર લીધું તો અહીંયા માઇનસ પી ઓફ એ વધશે બરાબર તો જો બે માં આવે શું કોમન આવી ગયું 1 માઇનસ પી ઓફ એ અને શું મળ્યું તમને બ્રેકેટમાં 1 માઇનસ પી ઓફ બી વધ્યું એ અહીંયા લખી દીધું હવે ફ્રોમ થિયોરમ 1 1 માઇનસ પી ઓફ એ ની વેલ્યુ શું હતી પી ઓફ એ ડેશ
सिमिलरली 1 माइनस पी ऑफ बी ની જગ્યા તમે શું લખી શકશો p ઓફ b ડેશ આપણે એ જ પ્રૂફ કરવાનું હતું ને કે p ઓફ a ડેશ ઇન્ટરસેક્શન b ડેશ ઇઝ ઇક્વલ ટુ p ઓફ a ડેશ ઇનટુ p ઓફ b ડેશ હેન્સ a ડેશ એન્ડ b ડેશ આર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ આપણે એ જ પ્રૂફ કરવાનું હતું કે a એન્ડ b ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ હોય તો તમારે પ્રૂફ કરવાનું છે કે a ડેશ એન્ડ b ડેશ આર ઓલસો ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ આપણે પ્રૂફ કરી દીધું છે થિયોરમ નંબર 4 આમાં બે પાર્ટ છે એક પાર્ટ તમને આવડી જશે તો સિમિલરલી બીજો પાર્ટ છે એમાં કઈ ચેન્જીસ વધારે નથી ઇફ a એન્ડ b આર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ ધેન પાર્ટ 1 છે a એન્ડ b આર ઓલસો ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ આપણે થિયોરમ નંબર 3 માં જે કર્યું હતું એવી રીતે આમાં કરવાનું છે પણ ડાયાગ્રામ થી કરવાનું છે એમાં ડાયાગ્રામ ની જરૂર નહોતી સેકન્ડ પાર્ટ છે a ડેશ એન્ડ v આર ઓલસો ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ સૌથી પહેલા તમારે આ વેન ડાયાગ્રામ બનાવવાનું રહેશે જે થિયોરમ નંબર 2 માં હું તમને બતાવ્યું છે બરાબર ને a a ઇન્ટરસેક્શન b ડેશ a ઇન્ટરસેક્શન b a ડેશ ઇન્ટરસેક્શન b અને બે સેટ છે a એન્ડ b અને આ તમારું શું છે યુનિવર્સલ સેટ પાર્ટ સિન્સ a એન્ડ b આર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ આપેલા છે ધેન p ઓફ a ઇન્ટરસેક્શન b ની વેલ્યુ શું થશે p ઓફ a ઇનટુ p ઓફ b એને નામ દેવાનું ઇક્વેશન નંબર 1 આ અલગથી એટલે લખ્યું કેમ કે આ જે ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ આપેલા છે a એન્ડ b એનું યુઝ તમારે બે બે પાર્ટમાં કરવાનું રહેશે બરાબર હવે પાર્ટ નંબર 1 પાર્ટ નંબર 1 માં તમારે શું ફાઇન્ડ કરવાનું છે કે a એન્ડ b આર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ છે એ તમારે પ્રૂફ કરવાનું છે તો જે b ડેશ આવી ગયું છે તો તમારે લખવાનું શું રહેશે ડાયાગ્રામ માં જોવાનું જે બાજુ b ડેશ હોય એવી રીતે તમને થિયોરમ યાદ રહેશે જે બાજુ b ડેશ આવતું હોય ઈ બાજુનો પાર્ટ તમારે લેવાનો જો b ડેશ અહીંયા આવે છે મીન્સ a સેટમાં b ડેશ આવે છે તો શું કરવાનું a વાળું આખું સેટ લેવાનું રહેશે તો a બરાબર શું લેવાનું તમારે a ઇન્ટરસેક્શન b ડેશ યુનિયન a ઇન્ટરસેક્શન b હવે સેકન્ડ પાર્ટે તમને બતાવી દઉં કે શું કરો અહીંયા જો a ડેશ આવે છે તો એ ડેશમાં છે સેકન્ડ પાર્ટમાં છે જો અહીંયા બી વાળા સેટમાં છે તો બી માં શું કરવાનું બી બરાબર એ ઇન્ટરસેક્શન બી યુનિયન એ ડેશ ઇન્ટરસેક્શન બી જે ડેશ હોય એ સાઈડનો તમારે સેટ લેવાનું રહેશે આમાં બી ડેશ છે તો સેટ એ લેવાનું આખું કમ્પ્લીટ લેવાનું અહીંયા એ ડેશમાં છે સેટ બી માં છે તો બી વાળું પાર્ટ તમારે લેવાનું રહેશે બરાબર હવે કેલ્ક્યુલેશન કેવી રીતે કરવાનું જોઈ લો તો જો અહીંયા b ડેશ હતું તો a વાળું સાઈડ લીધી તો a બરાબર a ઇન્ટરસેક્શન b ડેશ યુનિયન a ઇન્ટરસેક્શન b શું કરવાનું પ્રોબેબિલિટી લેવાની બંને બાજુ p ઓફ a ઇઝ ઇક્વલ ટુ p ઓફ a ઇન્ટરસેક્શન b ડેશ પ્લસ p ઓફ a ઇન્ટરસેક્શન b હવે જે ડેશ વાળો પાર્ટ હોય એને લેફ્ટ સાઈડમાં મૂકી દેવાનું કેમ કે આપણે એ જ પ્રૂફ કરવાનું છે અને વિથઆઉટ ડેશ વાળા એક સાઈડમાં મૂકી દો તો p ઓફ a માઇનસ p ઓફ a ઇન્ટરસેક્શન b તો p ઓફ a માઇનસ આની જગ્યા જોઈ ફ્રોમ ઇક્વેશન 1 તમને શું વેલ્યુ આપેલી છે p ઓફ a ઇનટુ p ઓફ b આ બંનેમાં શું કોમન મળે છે p ઓફ a બાર કોમન મળે છે લખી દો બાર બ્રેકેટમાં શું આવી જશે 1 માઇનસ p ઓફ b હવે ફ્રોમ થિયોરમ નંબર 1 1 માઇનસ p ઓફ b શું થઈ જશે p ઓફ b ડેશ આપણે આ જ પ્રૂફ કરવાનું હતું કે a એન્ડ b ડેશ આર ઓલસો ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ હેન્સ a એન્ડ b આર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ સિમિલરલી આપણે કયો પાર્ટ લેવાનું સેકન્ડ પાર્ટ લેવાનું નાઉ ફ્રોમ વેન ડાયાગ્રામ જો a ડેશ સેમાં આવતું હતું b સેટમાં આવતું હતું b વાળા પાર્ટમાં આવતું હતું તો b ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટરસેક્શન b યુનિયન a ડેશ ઇન્ટરસેક્શન b
तो बने बाजू शू करवानो प्रोबेबिलिटी ले लेवानी p ऑफ b इज इक्वल टू p ऑफ a इंटरसेक्शन b प्लस p ऑफ a डैश इंटरसेक्शन b। अबे डैश वाला पार्ट ने लेफ्ट साइड में रखवानो बाकी बधा ने राइट साइड में p ऑफ b माइनस p ऑफ a इंटरसेक्शन b। p ऑफ a इंटरसेक्शन b नी वैल्यू शू फाइंड करी छे आपणे इक्वेशन नंबर 1 में p ऑफ a इनटू p ऑफ b। अबे p ऑफ b जो बने में कॉमन छे तो इन्हें बाहर लखी दो तो ब्रैकेट में शू मळशे तमने 1 माइनस p ऑफ a मळशे तो p ऑफ b इनटू p ऑफ a डैश। p ऑफ a डैश केवी रीते आयो फ्रॉम थ्योरम नंबर 1 तो p ऑफ a डैश इनटू p ऑफ b तो शू थ्योरम आपणे प्रूफ थई गई कि a डैश एंड b आर ऑल्सो इंडिपेंडेंट इवेंट आपणे ईज प्रूफ करवानुं हतुं। आ थ्योरम मा थ्योरम नंबर 3 एंड 4 मा 2 3 एंड 4 तमारे शू ध्यान राखवानुं रहेशे के जे वेन डायग्राम छे वेन डायग्राम तमारे ध्यान राखवानुं रहेशे। 3 मा एनी जरूर नथी, 3 मा तो एनी कोरोलरी नो आपणे यूज कर्युं छे, पर सेकंड नंबर थ्योरम एंड फोर्थ नंबर थ्योरम मा तमारो वेन डायग्राम करेक्ट हशे तो तमे थ्योरम इजीली सॉल्व करी शकशो। बराबर थ्योरम नंबर 5 आ ते इम्पोर्टेंट थ्योरम छे। फॉर टू इवेंट्स ए एंड बी प्रूव दैट आ कंडीशनल प्रोबेबिलिटी जेनो आपणे यूज करी छे पी ऑफ ए इंटरसेक्शन बी इज इक्वल टू पी ऑफ ए इनटू पी ऑफ बी बाय ए और पी ऑफ ए इंटरसेक्शन बी इज इक्वल टू पी ऑफ बी इनटू पी ऑफ ए बाय बी। आ बेने नु આપણે પ્રૂફ કરવાનું છે, એકનું પ્રૂફ કરી દે એટલે સિમિલરલી બીજોનો પ્રૂફ થઈ જશે। તો સપોઝ બહુ સિમ્પલ થિયોરમ છે ધ સેમ્પલ સ્પેસ। સેમ્પલ સ્પેસ મીન્સ શું હતું સ્ટાર્ટિંગમાં જ્યારે તમને થિયરી બતાવી હતી, ટોટલ કેસીસ કન્ટેન્સ એન સેમ્પલ પોઈન્ટ, એમાં કેટલા પોઈન્ટ છે એન સેમ્પલ પોઈન્ટ છે, ટોટલ કેસીસ કેટલા છે એન છે તમારી પાસે। इन पॉइंट्स ऑफ विच जेमाथी एम आर फेवरेबल टू द अकरेंस ऑफ ए, अकरेंस ऑफ ए इवेंट अकर थाय एना फेवर में केटला केसेस छे एम केसेस छे एंड एम वन आर फेवरेबल टू द अकरेंस ऑफ ए इंटरसेक्शन बी अने ए इंटरसेक्शन बी ना अकर थाय ई एप्लाय थाय एना फेवर में केटला केसेस छे एम वन केसेस छे, ए ना फेवर में केटला केसेस छे एम छे अने ए इंटरसेक्शन बी ना फेवर में केटला केसेस छे एम वन केसेस छे। तो प्रोबेबिलिटी शू बनशे, तो प्रोबेबिलिटी ऑफ ए एना फेवर में केटला केस छे एम छे। तो आपणी पासे फॉर्मुला शू छे फेवरेबल केसेस अपॉन टोटल केसेस, तो एम फेवरेबल केसेस छे अने टोटल केस आपणी पासे केटला छे स्मोल एन छे तो एम बाय एन। હવે પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન બી માટે એના ફેવરમાં કેટલા કેસ છે એમ વન કેસ છે અને ટોટલ કેસ આપણી પાસે કેટલા છે એન છે, તો એની પ્રોબેબિલિટી શું મળી તમને એમ વન અપોન એન। એન્ડ પી ઓફ બી બાય એ એમ વન અપોન એમ, એલએચએસ આપણે લઈ લઈ શું આવશે આરએચએસ માં, જો આરએચએસ આપણે લેવાનું રહેશે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી બાય એ, તો પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી બાય એ, પી ઓફ એ ની વેલ્યુ એમ બાય એન અને પી ઓફ બી બાય એ ની વેલ્યુ છે એમ વન અપોન એમ, તો આ એમ એમ કેન્સલ થઈ જશે, વેલ્યુ મળશે તમને એમ વન અપોન એન। તો આ એમ વન અપોન એન એની વેલ્યુ છે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ની વેલ્યુ છે, બરાબર ને? તો આ તમને શું મળી ગયું, જો એલએચએસ મળી ગયું। સિમિલરલી તમે નીચેવાળી વેલ્યુ લઈને સોલ્વ કરી શકો છો। આ પી ઓફ બી બાય એ તમારે કેવી રીતે ફાઇન્ડ કરવાનું રહેશે, પી ઓફ બી ઇન્ટરસેક્શન એ અપોન પી ઓફ એ થી તમે સોલ્વ કરજો તો એમ વન અપોન એમ તમને મળી જશે, જે તમને સ્ટાર્ટિંગમાં ફોર્મ્યુલા લખાવ્યા છે એ ફોર્મ્યુલાને યુઝ કરીને હું અહીંયા પી ઓફ ઓફ બી બાય એ ની વેલ્યુ એમ વન અપોન એમ લખી છે। બરાબર, કન્ફ્યુઝ ન થતા। નાવ હેન્સ વી ગેટ પી ઓફ એ ઇઝ ઇક્વલ પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી બાય ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી,
तो p ऑफ b बाय a इज इक्वल टू p ऑफ a इंटरसेक्शन b अपॉन p ऑफ a. आ बे फॉर्मुला नो यूज आपणे करी छे. बे ना खाली लखवानी स्टाइल अलग अलग छे, आ फॉर्मुला तमारा सेम ज छे. जो आ बे बने फॉर्मुला ने यूज आपणे क्वेश्चंस मां कर्या छे. सिमिलरली a नी जग्या शू छे, p ऑफ b इनटू p ऑफ a बाय b इज इक्वल टू p ऑफ a इंटरसेक्शन b. હવે ઓર આ p ઓફ a બાય b ને એમ નામ રાખો તો આ p ઓફ b ગુણાકારમાં છે તો રાઈટ સાઈડમાં સેમ જ હશે, ભાગાકારમાં જશે. તો p ઓફ a ઇન્ટરસેક્શન b અપોન p ઓફ b. આ ચારે ચાર ફોર્મ્યુલા જે છે આપણે ક્વેશ્ચન્સમાં યુઝ કર્યા હતા. હવે આ એની થિયોરમ હતી કે કેવી રીતે આ ફોર્મ્યુલા તમારે આવ્યા છે. એક મેઇન પોઈન્ટ હતું કે જ્યારે આ ડિવાઈડ માં વેલ્યુ હોય તો એની વેલ્યુ નોન ઝીરો હોવી જોઈએ, ઝીરો ક્યારે કે નો હોવી જોઈએ. ઝીરો આવશે તો આ વેલ્યુ જે છે એ ઇનવેલિડ ગણાશે, તો તમે આગળ ક્વેશ્ચન નહીં સોલ્વ કરી શકો. બરાબર, તો જે અહીંયા કન્ડિશન લખેલી છે એ તમારે કમ્પલસરી લખવાની રહેશે, અધરવાઇઝ તમારી થિયોરમ યા ફોર્મ્યુલા કમ્પ્લીટ નહીં ગણાય. આ છે તમારી લાસ્ટ થ્યોરમ, થ્યોરમ નંબર 6. બહુ વધારે ક્વેશ્ચન થ્યોરમ પૂછાણી નથી પણ ઇમ્પોર્ટન્ટ છે. ઇફ a એન્ડ b આર ટુ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ યા ડિસજોઇન્ટ ઇવેન્ટ છે, ધેન p ઓફ a યુનિયન b ઇઝ ઇક્વલ ટુ p ઓફ a પ્લસ p ઓફ b. જે આ થ્યોરમ છે એનું આપણે કોરોલરીમાં થ્યોરમ નંબર 2 માં સોલ્વ કરી છે, ફાઇન્ડ કર્યું છે, પણ છતાંય આમાં તે કે એની અલગથી કેવી રીતે તમે સોલ્વ કરી શકો, તો કેવી રીતે તમારે આ થ્યોરમ પ્રૂફ થાય એની માટેનું છે. આ અલગથી અલગ થ્યોરમ છે, ઓલામાં આપણે કોરોલરી થ્રુ ફાઇન્ડ કર્યું હતું. સપોઝ સૌથી પહેલા તો તમને જો થ્યોરમમાં આપી દીધું છે કે a એન્ડ b શું છે, ડિસજોઇન્ટ સેટ છે. સપોઝ a એન્ડ b આર ડિસજોઇન્ટ સબસેટ ઓફ એ સેમ્પલ સ્પેસ s, સેમ્પલ સ્પેસ s ના ડિસજોઇન્ટ સેટ છે a એન્ડ b, હેવિંગ n સેમ્પલ પોઈન્ટ્સ. ટોટલ સેમ્પલ પોઈન્ટ્સ છે એમાં n છે, બરાબર. એન્ડ m1 પોઈન્ટ્સ આર ફેવરેબલ ટુ ધ હેપનિંગ ઓફ એન ઇવેન્ટ a. a ઇવેન્ટ ના ફેવરમાં કેટલા કેસીસ છે, કેટલા પોઈન્ટ છે, m1 છે, બરાબર. m2 points are favorable to the happening of an event b. તો b ના ફેવરમાં કેટલા પોઈન્ટ છે કે b ઇવેન્ટ હેપનિંગ થાય, અકર થાય, પોસિબલ થાય એના ફેવરમાં ટોટલ પોઈન્ટ્સ છે m2 અને એના ફેવરમાં પોઈન્ટ્સ છે m1 અને ટોટલ કેસીસ કેટલા છે, n છે, બરાબર. એના ફેવરમાં છે m1 પોઈન્ટ, b ના ફેવરમાં છે m2 પોઈન્ટ. તો પ્રોબેબિલિટી ઓફ a શું મળશે, ફેવરેબલ કેસીસ અપોન ટોટલ કેસીસ, તો m1 અપોન n. સિમિલરલી પ્રોબેબિલિટી ઓફ b શું મળશે, m2 અપોન n. કેમ કે m2 ના ફેવર b ના ફેવરમાં ટોટલ પોઈન્ટ છે m2. સિન્સ a એન્ડ b આર મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ, કેમ કે આ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ કે ડિસજોઇન્ટ સેટ છે, બરાબર. તો m1 પ્લસ m2 આર ફેવરેબલ સેમ્પલ પોઈન્ટ્સ ઓફ a યુનિયન b. તો a યુનિયન b ના ફેવરમાં કેટલા પોઈન્ટ્સ થશે, m1 પ્લસ m2 ટોટલ પોઈન્ટ્સ હશે. એ તો સિમ્પલ છે, a ના ફેવરમાં m1 પોઈન્ટ છે, b ના ફેવરમાં m2 પોઈન્ટ છે, તો બે નું તમે યોગ ગણ કરો, યુનિયન કરો, તો એના ફેવરમાં કેટલા પોઈન્ટ્સ થયા, m1 પ્લસ m2 થયું. સિમ્પલ લોજિક થયું. તો એની પ્રોબેબિલિટી શું હશે કે p ઓફ a યુનિયન b ની, તો p ઓફ a યુનિયન b ફેવરેબલ કેસીસ અપોન ટોટલ કેસીસ, ટોટલ કેસ આપણી પાસે n જ છે, તો m1 પ્લસ m2 અપોન n. હવે શું કરવાનું, જે n છે નીચે એ બે માં ભાગાકારમાં જશે, m1 અપોન n પ્લસ m2 અપોન n. આ તો સિમ્પલ લોજિક છે. તો m1 upon n ની વેલ્યુ શું હતી, p ઓફ a હતી. m2 upon n ની વેલ્યુ શું હતી, p ઓફ b હતી. તો જો બે વેલ્યુ આપણે અહીંયા મૂકી દીધી તો આપણે આ જ પ્રૂફ કરવાનું હતું કે p ઓફ a યુનિયન b ઇઝ ઇક્વલ ટુ p ઓફ a પ્લસ p ઓફ b. સિમ્પલી આપણે એને પ્રૂફ કરી દીધું, બરાબર.
હવે આ 6 થ્યોરમ્સ હતી આ પ્રોબેબિલિટી નું તમારું લાસ્ટ વિડિયો હતો લાસ્ટ લેક્ચર હતું પ્રોબેબિલિટી માટેનું હવે નેક્સ્ટ લેક્ચર તમારું હશે ન્યુ ચેપ્ટર હશે ચેપ્ટર નંબર 4 એમાં બે પાર્ટ છે અત્યારે હું નેક્સ્ટ વિડિયોમાં એનો પાર્ટ 1 સ્ટાર્ટ કરીશ ચેપ્ટર નું નામ છે પ્રોબેબિલિટી ડિસ્ટ્રિબ્યુશન 1 એમાં બે પાર્ટ છે મેથેમેટિકલ ઇન્ડક્શન એન્ડ બાયનોમિયલ થ્યોરમ તો સૌથી પહેલા હું સ્ટાર્ટ કરીશ મેથેમેટિકલ ઇન્ડક્શન બરાબર હવે પ્રોબેબિલિટી ના બધા થ્યોરમ્સ તમે વ્યવસ્થિત તૈયાર કરજો એમાંથી બે ત્રણ જે મોસ્ટ આઈએમપી થ્યોરમ છે એનો લખીને તૈયાર કરજો તો તે તમારે આમાંથી ભૂલો ઓછી થશે બરાબર એમાં મેઈન તમારે ધ્યાન રાખવાનું શું છે વેન ડાયાગ્રામ મેઈનલી ધ્યાન રાખવાના રહેશે એના ઉપરથી તમે થ્યોરમ ઇઝીલી સોલ્વ કરી શકશો થેન્ક યુ